પ્રકરણ 13 ઉપાધિની શરૂઆત. અક્ષરના મહિમાની વાતો કેટલાક મોટા સંતોને પણ ગમતી નહીં. વળી સ્વામીના આશીર્વાદથી પ્રાગજી ભક્તોનો પ્રતાપ ઘણાને જણાવવા લાગ્યો, તેથી કેટલોક વિરોધ શરૂ થયો. જૂનાગઢના સમયા ઉપર વડતાલથી આચાર્ય મહારાજ, શુકસ્વામી તથા પવિત્રાનંદ સ્વામી વગેરે સદગુરુઓ પધાર્યા હતા. આ સમયામાં પ્રાગજી ભક્ત હજારો હરિભક્તોને વાતો કરીને સમાસ કરાવતા હતા. વળી મોડી રાત સુધી પણ તેમની જ્ઞાનગોષ્ઠી ચાલતી. પવિત્રાનંદ સ્વામીના આસન પાસે જ આ ગોષ્ઠી થતી હતી. તેમાં અક્ષરની પણ વાતો થતી હતી. તે સાંભળી પવિત્રાનંદ સ્વામી જરા ખીજાયા એટલે પ્રાગજી ભક્તે એમની નજીક જઈને કહ્યું, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તે સમજ્યા વગર છૂટકો નથી. તું મને કોણ સમજાવનાર? તું બહુ છક્યો છે પણ હું તને વિમુખ કરીશ, પવિત્રાનંદ સ્વામીએ લાકડી પછાડીને કહ્યું. ફરીથી પ્રાગજી ભક્તે હસીને કહ્યું, સ્વામી, હવે તો શ્રીજી મહારાજ પણ મને વિમુખ કરવા ધારે તોય બની શકે નહીં. પારસથી થયેલું સોનું પારસથી પણ કદી પાછું લોઢું બની શકતું નથી. એટલામાં સ્વામી ત્યાં પધાર્યા ને પ્રાગજી ભક્ત પાસે પવિત્રાનંદ સ્વામીની માફી મંગાવી, એમને શાંત કર્યા. પણ તેઓ ખૂબ અકળાઈ ગયા હતા, તેથી બોલવા લાગ્યા કે મારે એનું મોઢું જોવું નથી. પછી પ્રાગજી ભક્તને સ્વામી પોતાને આસને લઈ ગયા. સમયા પછી સ્વામી સોરઠ દેશમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા ઉપલેટે પધાર્યા. અહીં હરિભક્તોએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આપ નહીં હો તો અમારી શી ગતિ થશે? પછી એકાંતિક ધર્મ કોણ સિદ્ધ કરાવશે? કોને આધારે રહેશે? તે સાંભળી સ્વામીએ એક સુંદર દ્રષ્ટાંત આપ્યું. એક માળીએ તુંબડામાં દાડમ પકવી કચેરીમાં રાજા પાસે તુંબડા ભેટ ધર્યા. સૌ હસવા લાગ્યા. પણ રાજાએ તુંબડા તોડાવ્યા તો અંદરથી મીઠા દાડમના બી નીકળ્યા. તે બી ખાધા અને સૌને પેટમાં ટાઢક થઈ ગઈ. સૌ આશ્ચર્ય પામ્યા. તેમ અમે પણ તુંબડા જેવા નજીવા પાત્રમાં એકાંતિક ધર્મના ધારક મીઠા દાડમ જેવા એકાંતિક પુરુષ તૈયાર કર્યા છે. પણ એ વારસદાર જેના બહુ જન્મના પુણ્ય હશે તેને જ ઓળખાશે, એમ સ્વામીએ પ્રાગજી ભક્તના મહિમાની ઘણી વાતો કરી. એક વખત સ્વામી જૂનાગઢથી વંથળી પધારતા હતા. સ્વામી ગાડીમાં બેઠા હતા, સાથે હરિભક્તો પણ થોડા બેઠા હતા. બીજો સંઘ ચાલતો હતો. સ્વામીએ એક પાર્ષદને કહ્યું, પ્રાગજી બિચારો થાકી ગયો હશે, તેને બોલાવો, ગાડીમાં બેસાડીએ. પ્રાગજી ભક્ત ગાડી નજીક આવ્યા એટલે સ્વામીએ તેમને બોલાવ્યા. ત્યારે તેમણે કહ્યું, સ્વામીની ગોદડીમાંથી અનંત સૂર્યનું તેજ નીકળે છે તે મારાથી પાસે અવાતું નથી. આ પ્રસંગથી સ્વામીએ સૌ હરિભક્તોને પ્રાગજી ભક્તની સ્થિતિનું દર્શન કરાવ્યું. પ્રાગજી ભક્તના પ્રસંગથી મહુવાના હરિભક્તોને સ્વામીના સ્વરૂપનો અત્યંત મહિમા સમજાયો હતો. સ્વામી મહુવા મંડળને અલૌકિક સુખ આપતા. એકવાર સભા મંડપમાં સૌ હરિભક્તો સાથે સ્વામી ખાખરાના પાનના દળિયા બનાવતા હતા ત્યારે મહુવાના ફૂલચંદ શેઠે સ્વામીને પૂછ્યું, સ્વામી, આ ટાણે અક્ષરધામ શું કરતું હશે? એટલે સ્વામી બોલ્યા, તમારી ભેગા ખાખરાના પાનના દળિયા બનાવે છે, એમ સ્વામી રાજીપાથી સ્વમુખે પોતાના સ્વરૂપની વાતો કરતા.